बनासकांठा जिल्लामां हवे बटाका बाद सक्कर टीटीनी खेतीनुं प्रमाण झडपथी वधी रह्युं छे। त्यारे आ वर्षे पण बनासकांठा जिल्लाना ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં સક્કર ટીટીનું વાવેતર કર્યું છે। ખેડૂતો સક્કર ટીટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને માત્ર લોલીપોપ જણાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરતો જિલ્લો છે, પરંતુ આ જિલ્લાના ખેડૂતોના ખમીરને પગલે કૃષિ ક્રાંતિ સર્જાઈ છે અને અહીંયા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી કૃષિ ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક માનવામાં આવતા બટાટામાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેનાથી વ્યાકુળ બનેલા ખેડૂતોએ આવકના સાધન તરીકે સક્કર ટીટીની ખેતી તરફ ઝુકાવ્યું છે અને સક્કર ટીટીની સફળ ખેતી પણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં સક્કર ટીટીનું વાવેતર 5 ગણું વધી ગયું છે। સ્થાનિક ખેડૂતોનું માનીએ તો સક્કર ટીટીનો પાક ખેડૂતોને સારું એવું વળતર આપતો હોવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો ઝુકાવ હવે સક્કર ટીટીની ખેતી તરફ વધી રહ્યો છે। અમે ડીસા તાલુકાના માલગઢ કરીને ગામ છે અને ગામમાં જ અમે રહીએ, પણ બાકી અમારા વડાવળના શામાડામાં બધા ખેતર છે અને દર વખતે તો અમે બટાટાનું વાવેતર તો કરતા જ હતા। બટાટાનું વાવેતર અમારા બાપદાદા પણ એ જ કરતા હતા, પણ હવે આ 4 વર્ષ તો બિલકુલ અમને કશું મળતું જ નથી, ઉલટું માથે જ આવતું હોય છે, પણ હવે સહન કરી લેવાનું હોય છે એટલે હવે બધા સક્કર ટીટી ઉપર અમે થોડા વધારે લક્ષ આપવાનું ચાલુ કર્યું છે। કારણ કે સક્કર ટીટી અમે ગમે તેમ હોય તે થોડું ઘણું મળે, છોકરાને ખાય જેવું મળે ખરી, પણ મળે ખરી એટલે બીજામાં તો નથી, પણ હવે એક થોડો પ્રોબ્લેમ છે અમારે કે થોડો તળ ઊંડા જાય છે, એ મુસીબત છે થોડી। સક્કર ટીટીની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે નવી ખેતી છે, પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સક્કર ટીટીની ખેતી કરવાની ઢબને અપનાવી દીધી છે। ટીટીની ખેતી કરતા પહેલા જમીનને સમતલ કરવામાં આવે છે, ત્યારબાદ મલ્ચિંગ એટલે કે જ્યાં સક્કર ટીટીના છોડનું વાવેતર કરવામાં આવે છે તે જ જગ્યાએ પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ લગભગ 50 દિવસ પછી સક્કર ટીટીની આવક શરૂ થઈ જાય છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે સક્કર ટીટીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા હોવાથી સક્કર ટીટીના ઉત્પાદન પર તેની અસર ચોક્કસ જોવા મળશે। આ ઉપરાંત સરકાર પણ સબસિડી આપવામાં ભેદભાવ રાખતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતો કૈલાસભાઈ માળીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે 800 જેટલા ખેડૂતોએ સક્કર ટીટીનું વાવેતર કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા માત્ર 8 ખેડૂતોને સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો, જ્યારે બાકીના ખેડૂતો સબસિડીથી વંચિત રહી ગયા હતા। ડીસા તાલુકામાં સક્કર ટીટીનું વાવેતર ખૂબ સારું થયું છે અને ખેડૂતો સક્કર ટીટી સામે વળ્યા છે, કારણ કે એમને બટાકામાં ભાવ પૂરતો મબલક મળતો નથી, પ્લસ સરકાર કહે છે કે સબસિડી, પણ અમને કોઈ મલ્ચિંગમાં સબસિડી મળતી નથી, કારણ કે 800 જેટલા ખેડૂતોને આ ગામમાં 800 જેટલા ખેડૂત છે ને આમાંથી 7-8 જણોને જ સબસિડી મળે છે, એટલે સરકાર સબસિડીના નામે લોલીપોપ જ ખેડૂતોને આપી રહી છે